11 जून थी धार्मिक स्थलों लाइब्रेरी बाग बगीचा खुलशे रेस्टोरेंट ने 50% ग्राहकों बेसाड़वानी छूट तो व्यापार धंधा ने वधु एक कलाक नी राह। अमरेली राजूला ने जाफराबाद पंथक में वरसाद दक्षिण गुजरात में पण सारो वरसाद। दियोदर धारासभ्य नितिन पटेल ने पत्र डिग्री विना प्रेक्टिस करता तबीबों सामे कार्यवाही न करवा अपील कोरोना में मदद करी होवानो तर्क। बनासकांठाना बाबर तालुका भाजपना व्हाट्सएप ग्रुप में विभत्स वीडियो पोस्ट थता विवाद शहर प्रमुख नो लूलो बचाव। राजूला में रेलवे की जमीन पालिका ने आपवानो मुद्दो वकरियो प्रश्नों निराकरण न आवे त्यां सुधी अंबरीश डेर उपवास पर। मेहसणा में आईटी ना टेक्स आसिस्टंट और पटावाड़ो 400 रुपया की लांच लेता पकड़ा पान नंबर चेक करवा मांगी थी लांच। नमस्कार दर्शक मित्रों, गुजरात राउंडअप साथ हूँ जय पटेल, आपनु स्वागत करूँ छूँ। समाचारों पर नजर करिए तो सुरेन्द्रनगर जिल्ला नहीं बात करीशू आपणे। सुरेन्द्रनगर में धांगध्रा पीपल्स कोऑपरेटिव बैंक में आरबीआई द्वारा रुपया 2 लाख नो दंड फटकारायो छे। सुरेन्द्रनगर जिल्लाना धांगध्रामां आवेली पीपल्स कोऑपरेटिव बैंक ने आरबीआई द्वारा 2 लाखनो दंड फटकारवामां आव्यो छे। बैंक द्वारा आरबीआईना निर्देशोनुं पालन न करवाना मामले रुपया 2 लाखनो दंड फटकारवामां आव्यो छे। आरबीआई द्वारा सत्ताने आधीन धारा 46-47 અને બેન્કિંગ એક્ટની કલમ મુજબ બેંક પાસે જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ બેંક દ્વારા રજૂ કરાયેલા જવાબ યોગ્ય ન હોવાથી 2 લાખનો દંડ ફટકારાયો છે। સહકારી સંસ્થા ધાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંક ઘણા સમયથી આવેલી છે, 1974 થી સ્થાપના થયેલી છે, જે બેંકમાં છેલ્લા 4-5 વર્ષથી સરકારશ્રીની આરબીઆઈ સંસ્થા દ્વારા વારંવાર ચેકિંગ અને દંડ ફરકારવામાં આવે છે। ગત દિવસે ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં પણ જાણવા મળ્યું છે કે આરબીઆઈએ બીજી વાર 2 લાખનો ફાઇન કર્યો છે। બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં ખેડૂત સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। ઘટનાની વાત કરવામાં આવે તો ખેડૂતને તેના ખેતરમાં મોબાઈલ ટાવર નાખવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી કરી રાજસ્થાનના સમદડીના 3 એસમોએ મહિનાનું રૂપિયા 1 લાખ ભાડું આપવાની લાલચ આપી હતી। 11 લાખથી વધુ રકમની બેંક ટ્રાન્સફર બતાવી ઈસમો દ્વારા પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પડાવી લેવામાં આવી। પાંથાવાડા પોલીસે ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લામાં ખાનગી કંપનીઓની અવ્યવસ્થાને કારણે કામદારોને તકલીફો ભોગવવાનો વારો આવ્યો છે। કંપની દ્વારા બસો બંધ કરી દેવાને કારણે કામદારો એક જ કારમાં ઘેંટા બકરાની જેમ જવા માટે મજબૂર બન્યા છે, જેને લઈને કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન થઈ શકતું નથી। એક જ કારમાં સોશિયલ ડિસ્ટન્સ વગર 15-17 લોકો માસ્ક વગર કંપનીમાં કામ કરવા જઈ રહ્યા છે। આ પ્રકારે મોટી સંખ્યામાં કામદારો ઇકો કારમાં અપડાઉન કરી રહ્યા છે, તો આ સંજોગોમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો નવાઈની વાત નહીં। અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદનું આગમન થયું છે। રાજુલાના હિંડોરણા છતડીયામાં તથા જાફરાબાદના કડિયાળી વઢેરા આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો હતો। અમરેલીના સાવરકુંડલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। સાવરકુંડલાના હાથસણી ખોડી અને દિતલા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। સુરેન્દ્રનગર પાસે આવેલો ચોટીલા થાનગઢ સિરામિક ઉદ્યોગ નગરીનો બાયપાસ રોડ જર્જરિત હાલતમાં છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બાયપાસ રોડ પર મસ મોટા ખાડા પડી જવાને કારણે અકસ્માતની ભીતિ લોકોને સેવાઈ રહી છે, ત્યારે આ જર્જરિત રોડ બનાવવા માટે સિરામિક એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મામલતદાર સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા, જે વર્ષો જૂનો પ્રશ્ન છે થાનગઢ બાયપાસ રોડનો।
કે છેલ્લા છ સાત વર્ષથી જે બાયપાસ રોડની કફોડી હાલત છે એના માટે આજે રજૂઆત કરવા આવ્યા હતા. કારણ કે ખાનગઢનો જે સિરામિકનો ધંધો છે એમાં માલ રસ્તા ખરાબના હિસાબે તૂટફૂટ થતી હોય છે. બીજું કે અન્ય ટ્રક ટ્રાન્સપોર્ટવાળા અહીંયા ગાડી મોકલવા રાજી નથી, કારણ કે રસ્તા ખરાબના લીધે એના ટ્રકને પણ નુકસાન જતું હોય છે, એટલે ખાડા ટેકરાના હિસાબે ધંધાને પણ અસર કરે છે. એટલે વારંવાર રજૂઆત કરવા છતાં અમારે બાયપાસ રોડનો નિવાળો આવતો નથી. અરવલ્લીના ધનસુરાના સરખંડી ગામે ડામર રોડનું બંધ થતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે મેટલિંગ કરાયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી કામ બંધ કરવામાં આવ્યું છે, તો કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે રોડનું કામ બંધ થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. એ ત્યાં રોડ મંજૂર થયેલો છે લગભગ ચાર એક મહિના થયા, અને મેટલિંગ કામ કર્યું છે ખાલી, એને બે મહિના થઈ ગયા મેટલિંગ કામ કરેલ છે. અને મેટલ ઉપર બિલકુલ આ લોકોએ રોલ નથી ફેરવ્યો, અને અત્યારે મેટલ એટલો બધો પરિસ્થિતિ ખરાબ છે. મેટલ ઉપર ચાલીને જવાની, ટ્રેક્ટર લઈ જવાની, મોટરસાઈકલ લઈ જવાની, કોઈ વસ્તુ ત્યાં જઈ શકતી નથી. સરખંડી ટેકરીથી વાત્રક નદી સુધી આ મેટલ જે પાથરેલી છે, ત્રણ મહિનાથી 90 દિવસથી આ મેટલ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. ત્રણ ગામના મશાણ અહીંયા આવેલા છે. ધનસુરા તાલુકાના સરડી ગામે આવેલા સરડી ગામથી જે વાત્રક નદી છે, જ્યાં ગામનું સ્મશાન આવેલું છે, તેને જોડતા માર્ગ પર છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા મેટલિંગ કામ કરવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર છે તેની મનમાની અને જે અધિકારીઓ છે તેમની ચૂપકીદીના કારણે અહીંયા જે રોડની કામગીરી છે તે આગળ વધારવામાં આવી નથી, જેને લઈને સ્મશાને જવામાં જે ગ્રામજનો છે, આસપાસના 3 જેટલા ગામના લોકો છે, તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ જે મેટલિંગ કામ છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ડામર રોડનું કામ પણ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ધનસુરા. પાલનપુર શહેરમાં પીવાના પાણીનો પુરવઠો યથાવત રહેશે. મહત્વનું છે કે ધરોઈ જૂથ આધારિત પાણી 3 દિવસ બંધ રહેવાનું હતું, પરંતુ ધરોઈ ડેમ આધારિત હેડવર્ક્સની કામગીરી બંધ રહેતા પાણી પુરવઠો યથાવત રહેશે. મોરબીના માળિયા તાલુકાના બગસરા ગામમાં પાણીની સમસ્યાને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો અપૂરતા પ્રમાણમાં પાણી આવતા ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને આગામી સમયમાં પાણીની સમસ્યાને છેલ્લા 20 દિવસથી કે પાણી વિતરણની સમસ્યા મોટી ઉત્પત્તિ થઈ, તેના માટે રજૂઆત ગામ પાણી પુરવઠાને લેખિત પણ આપેલો હોય, અમને ગામમાં અન્ય રજૂઆત કરતા હોય જેથી રજૂઆત કરી છે બરોબર. અને આ પ્રશ્ન હલ નહીં થાય 5 દિવસમાં તો મહિલાને સાથે પાણી પુરવઠા રોકીને ધરણા પદન કરવામાં આવશે. પાણીનું તો વારે વારે કઈ 1.5 મહિનાથી આ પાણી નથી આવ્યું બરોબર, તો હવે અમારે મજૂરી કરવી કે પાણી ભરવું? કોઈ વિતરણ થતું નથી, ઉપરથી પાણી અમને નાના પહેલાથી જ નથી દેતા. અહીંયાથી ટાંકાની સગવડ થઈ શકે એમ, પણ અમારા ગામમાં દેવાની સગવડ નથી થતી એમ. બાજુમાં વવાણિયા છે, ભાવ પર છે, અહીંયા કોઈ સમસ્યા નથી. અમારા જ ગામમાં કેમ આ વારી ઘડીએ સમસ્યા પાણીની આવે? અને માનો તો બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈ ગામમાં અચાનક કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તો ખેડૂતોનો બાજરીનો પાક પાકવાની તૈયારી હતી અને પિયત પાણીની જરૂર હતી, ત્યારે અચાનક કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા સફાઈના નામે પાણી બંધ કરવામાં આવ્યું છે. પાણી આમાં પૂર્યું એટલે આજે ઘણા જ આવ્યું, પણ હવે પાણી એક પાણી સારું બધું આ બગાડે છો, તો હવે કાઠીગાર બાદલ વાઢવામાં આવે. હવે એક પાણી તો આવ્યું હોત તો અમને પાકનો વળતર સારું મળત. હવે હુકલે આદેશ કર્યો હતો કે કેનાલો ખેડૂતો માટે ચાલુ રાખવાની છે, તો ખેડૂતોએ મોઘા પાક લાવી અને અત્યારે બિરણ વાવે છે, અને એ પાક જ્યારે પાક ઉપર આવવાની તૈયારી થઈ ત્યારે સરકારે પાણી કાપી નાખ્યું છે, તો અત્યારે ખેડૂતને શું હાલત થઈ છે અને બ્રાંચો બધી બંધ કરાવી નાખી છે, તો અત્યારે ખેડૂતની શું હાલત છે?
ગીર સોમનાથમાં આવેલા કોડીનારના કડોદરા ગામમાં વીજ પોલ પડી જવાને કારણે ખેડૂતનું મોત થયું। ઘટનાની વાત કરવામાં આવે તો ખેડૂત ટ્રેક્ટર લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન ટ્રેક્ટર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાતા વીજ પોલ પડી જવાને કારણે ખેડૂતનું મોત થયું। વલસાડના કપરાડા તાલુકાના મનાલા ગામમાં ભારે વરસાદને કારણે કૂવો જમીનમાં ધસી પડવાની ઘટના બની છે। મહત્વનું છે કે તાલુકામાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે આ ઘટના બની હતી। જો કે ગ્રામજનો પીવાના પાણી માટે આ કૂવાનો ઉપયોગ કરતા હતા, પરંતુ કૂવો જમીનદોસ્ત થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડશે, ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ગ્રામજનોએ માંગ કરી છે। ગુજરાતમાં તાવતે વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થયું છે। રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં રૂપિયા 11,346 કરોડનું નુકસાન થયું હોવાનું તારણ બહાર આવ્યું છે, જેની સામે કેન્દ્ર સરકાર સમક્ષ 10,336 કરોડની સહાય આપવા ગુજરાત સરકારે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। જુઓ અહેવાલ। સહાયની અપીલ, તાવતે વાવાઝોડાના પગલે 11,000 કરોડનું નુકસાન। રાજ્યમાં સૌથી વધુ નુકસાન કૃષિ ક્ષેત્રને થયું। કૃષિ ક્ષેત્રને અંદાજે રૂપિયા 4,000 કરોડનું નુકસાન। કેન્દ્ર પાસે રૂપિયા 9,836 કરોડની માંગ। તાવતે વાવાઝોડાએ ગુજરાતમાં વ્યાપક વિનાશ વેર્યો છે। રાજ્ય સરકારે વાવાઝોડાની વિદાય બાદ વહીવટીતંત્ર પાસે કરાવેલા સર્વેના અહેવાલમાં 11,346 કરોડનું નુકસાન થયું છે। આ અંગે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આવેદનપત્ર પાઠવી રૂપિયા 10,336 કરોડની સહાય આપવા રજૂઆત કરી છે। ગુજરાત સરકારે કેન્દ્રને આપેલા આવેદનપત્રમાં વિવિધ સેક્ટરોમાં થયેલા નુકસાનની આંકડાકીય માહિતી પણ આપવામાં આવી છે। રાજ્યમાં સૌથી વધુ નુકસાન કૃષિ સેક્ટરને અંદાજે 4,000 કરોડનું થયું છે। કયા સેક્ટરને કેટલું નુકસાન થયું તેની વાત કરવામાં આવે તો કૃષિને 4,000 કરોડ, ઉર્જા અને પેટ્રોલિયમ સેક્ટરને 2,490 કરોડ, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગને 2,178 કરોડ, જ્યારે પંચાયત અને ગૃહનિર્માણને 422 કરોડ, પાણી પુરવઠા વિભાગને 301 કરોડ, માર્ગ મકાન વિભાગને 236 કરોડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડને 1,243 કરોડ, વન વિભાગને 155 કરોડ, શહેરી વિકાસને 69 કરોડ અને શિક્ષણ વિભાગને 47 કરોડનું અંદાજિત નુકસાન થયું છે। આ ઉપરાંત સિંચાઈ, આરોગ્ય, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા, નાગરિક ઉડ્ડયન, એસટી નિગમ, સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રવાસન અને કુટીર અને ગ્રામીણ વિભાગને અંદાજે કુલ 41 કરોડનું નુકસાન થયું હોવાનું દર્શાવાયું છે। રાજ્યમાં 33 જિલ્લા પૈકી 11 જિલ્લા વધુ પ્રભાવિત થયા હતા, જેમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની વિદાય બાદ તુરંત જ પ્રભાવિત જિલ્લાના હવાઈ નિરીક્ષણ કરીને રૂપિયા 1,000 કરોડની સહાય જાહેર કરી હતી। હવે નુકસાન અંગે રાજ્ય સરકારે પાઠવેલા આવેદનપત્રમાં દર્શાવેલા વિસ્તૃત નુકસાનના અહેવાલ બાદ કેન્દ્ર ગુજરાતને કેટલી સહાય આપશે તે જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તાપી જિલ્લાના નિઝરના બોરદા ગ્રામ પંચાયતના સભ્યએ રાજીનામા આપી દીધા છે। અહીં જુદા જુદા વોર્ડમાં ચૂંટાયેલા 5 સભ્યોએ રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે। પંચાયતમાં મહિલા સરપંચના પતિ પર વહીવટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ભ્રષ્ટાચાર મામલે સભ્યો દ્વારા વારંવાર TDO સુધી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા 5 સભ્યોએ રાજીનામા આપી દીધા છે। અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલી રેલવેની જમીન નગરપાલિકાને આપવાને વિવાદને લઈ વિવાદ જે ચાલી રહ્યો છે, ત્યારે હવે જમીનને લઈને કોંગ્રેસના ધારાસભ્યો ઉપવાસ પર બેઠા છે। ધારાસભ્ય અમરીશ ડેરાએ ધમકી આપી છે કે જ્યાં સુધી પ્રશ્નોનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ કરશે। ધારાસભ્ય સાથે પાલિકાના સદસ્યો પણ જોડાયા છે।
देवभूमि द्वारकाना राणेश्वर विस्तारमांथी गांजाना जत्था साथे एक शख्स ने झड़पी लेवायो छे। शख्स द्वारा मकाननी बाजूना फळियामां गांजानुं वावेतर करातुं हतुं। आ अंगेनी बातमी मळता जिल्ला एसओजी द्वारा स्थळ पर तपास हाथ धरवामां आवी हती। दरमियान रूपिया 6 લાખથી વધુની કિંમતનો 62 કિલોથી વધુ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલામાં એસઓજીએ એક વૃદ્ધની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। રહ્યા મકાનની બાજુમાં ફળિયામાં કુલ 43 લીલા છોડ જોવા મળેલ આવે અને બાજુમાં અંદાજે 5-1 કિલો જેટલો સૂકો ગાંજો મળી આવેલ હતો, જે તમામ કુલ 62 કિલો 49 ગ્રામ જેટલો ગાંજો થતો હતો, જેની અંદાજે કિંમત 6,20,490 છે। ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તો બાતમીના આધારે ખેડૂતવાસમાં રેડ કરી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। આ સાથે જ એક ઈસમને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। તો પોલીસે વિદેશી દારૂ સહિત રૂપિયા 1,22,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે। નવસારીના ચીખલી તાલુકાના આલીપુર ગામ પાસેથી કેમિકલ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। ચીખલી પોલીસે બાતમીના આધારે કેમિકલ કૌભાંડ ઝડપી પાડ્યું હતું। તો પોલીસે 41 લીટર બેન્ઝિન નામના કેમિકલના કેરબા સહિતનો અન્ય મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે। પાણશીણા ગામના 18 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી, જે અંગે પરિવારને જાણ થતાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યારે આ મામલામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ગોંડલની મુથુટ ફિનકોર્પ કંપનીમાં બનાવટી સોનું ગીરવે મૂકી ગોલ્ડ લોન લઈ છેતરપિંડી આચરનારા 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। શખ્સોએ સાંઠગાંઠ રચી અન્ય ધાતુના દાગીના પર સોનાની વરખનો ઢોળ ચડાવી છેતરપિંડી આચરી હતી। આરોપીઓએ બનાવટી સોનાના આધારે 22,60,360 રૂપિયાની છેતરપિંડી કરી હતી। ત્યારબાદ બેંકના ઓડિટ દરમિયાન બનાવટી સોના અંગે જાણ થતાં કંપનીના એરિયા મેનેજર દ્વારા 9 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા 7 શખ્સો પોલીસ પકડમાં આવ્યા છે, જ્યારે અન્ય 2 ફરાર શખ્સોને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તેઓએ બોગસ સોનું એટલે કે કાચી ધાતુ ઉપર સોનાનો ઢાળ ચડાવી એવું સોનું બેંકમાં જમા કરાવી અને એના આધારે લોન મેળવેલ હતી, જે સોનું બોગસ હોવાનું બેંકના ઓડિટ દરમિયાન જણાઈ આવેલ હતું, જેથી બેંકના મેનેજરે ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ છે। તે ફરિયાદના કામે હાલ સુધી 7 આરોપીને પકડવામાં આવેલ છે। અરવલ્લી જિલ્લાના પ્રમુખનું અકસ્માતમાં મોત થયું છે। સરડોઈના યુવા આગેવાન રાજપાલ સિંહ રહેવર એક્ટિવામાં જઈ રહ્યા હતા। આ દરમિયાન ભાટકોટા ગામ પાસે કાર સાથે ટક્કર થઈ હતી, જેના કારણે એક્ટિવા ઉપર સવાર પ્રમુખનું સ્થળ પર જ મોત થઈ ગયું છે। ત્યારે ગામમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે। તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અધિક નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે। મહત્વના સમાચાર કહી શકાય, કટલાલમાં એસીબીએ સફળ રેડ કરી છે કે જ્યાં અધિક નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। હબીબ સબૂર મલેક લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે। 50,000ની લાંચ લેતા એસીબીએ નાયબ મામલતદારને ઝડપી પાડ્યા છે। વસુંધરાની જમીનમાં પાકી નોંધ પાડવા માંગી હતી તેઓએ લાંચ, જે લાંચ લેતા એસડી ચૌધરી પીઆઈ ગાંધીનગરની ટીમે પકડી પાડ્યા છે। અધિક નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે। અમદાવાદ કેટલાલની ઘટના। સોલર અને બેટરીથી ચાલતી બાઇક અને રિક્ષા તો તમે જોયા જ હશે, પરંતુ શું સોલરથી ચાલતું ટ્રેક્ટર જોયું છે? બનાસકાંઠાના એક યુવા ખેડૂતે સોલર અને બેટરીથી ચાલતું મિનિ ટ્રેક્ટર બનાવ્યું છે। આવો જોઈએ આ ટ્રેક્ટર।
રીતે બનાવ્યું સોલાર ટ્રેક્ટર. સોલાર અને બેટરીથી ચાલે ટ્રેક્ટર. ખેડૂતોને ટ્રેક્ટર અનેક રીતે રહેશે ફાયદાકારક. ગુજરાત માટે ગૌરવ છે અને એન્જિનિયરો માટે ચેલેન્જ કહી શકાય. ડીસાના રાણપુર ગામે રહેતા યુવા ખેડૂત નવીનભાઈ માળી તેઓ અવનવી ખેતી સાથે કંઈક ઓછા ખર્ચે ખેતી થાય તેવા પ્રયત્ન સતત કરતા હોય છે. ત્યારે નવીનભાઈએ અગાઉ ઇલેક્ટ્રિક સાયકલ બનાવી, ખેતરમાં દવાનો સ્પ્રે થાય તે માટે સાયકલ બનાવી કે ખૂબ જ સફળ અને ઉપયોગી નીવડી. ત્યારબાદ મિની ટ્રેક્ટર બનાવવાનું વિચાર કર્યો અને ખેતરમાં બેઠા બેઠા ટ્રેક્ટરનું આયોજન કરી ટ્રેક્ટર બનાવવા બોડી વર્કનું કામ કરતા હર્ષદભાઈ પંચાલ પાસે ગયા અને તેમણે ટ્રેક્ટર બનાવવાનો આઈડિયા આપ્યો અને ગણતરીના દિવસોમાં સોલારથી ચાલતું ટ્રેક્ટર તૈયાર કરી દીધું. આ ટ્રેક્ટર બનાવવાનો હેતુ એક એ જ છે કે આપણું પર્યાવરણ પ્રદૂષણ પણ બચે અને ખેડૂતો આ ટ્રેક્ટરની અમે કિંમત જે પ્રોજેક્ટ અમને કોસ્ટ આવી છે 1,75,000 આવી. જો વાર્ષિક સરેરાશ ખેડૂત આનામાં બચાવ કરે તો 1,75,000 એક જ વર્ષમાં એના બચી જાય છે. તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર સોલારથી ચાલી રહ્યું છે. આ ટ્રેક્ટર 1 ટન જેટલું વજન ખેંચી શકે તેવી સોલારની ક્ષમતા પણ છે. આ ટ્રેક્ટર પર 5 માણસો સવાર છે, છતાં એકદમ આરામથી દોડી રહ્યું છે. એટલે કે ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલ બચે અને નાની બગાયતી ખેતીમાં ઉપયોગી નીવડે. સાથે પશુપાલન કરતા પશુપાલકો દૂધ ભરાવવા, ઘાસચારો લાવવામાં સરળતા રહે, સાથે પર્યાવરણ બચે અને પ્રદૂષણ પણ ન થાય એટલે ટ્રેક્ટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે. આ ટ્રેક્ટર ખેતી માટે બહુ સારું હોય બરાબર. નવીનભાઈ ખેડૂત છે એટલે બનાવ્યું હોય એટલે અમારા માટે બહુ સારું બરાબર. દૂધ ભરાવવા માટે ને દમણ કરવા માટે, બાજરી હોય વત્તા મગફળી હોય, પછી બાગાયત ખેતી હોય કે પછી બજારમાં શાકભાજી લઈને જવું હોય, તો આ ઉર્જા બેટરીવાળું છે એટલે અમને બહુ ખેડૂત માટે ફાયદાકારક વસ્તુ છે. નવીનભાઈનું ટ્રેક્ટર જોવા હવે અન્ય ખેડૂતો પણ આવી રહ્યા છે. જોકે આ ટ્રેક્ટરથી ખેડૂતોને વર્ષે મોટી બચત થઈ શકે છે. જે ટ્રેક્ટરની કિંમત છે એટલી વળતર તો વર્ષમાં જ મળી જાય તેવું ખેડૂતોનું માનવું છે. હાલ ડીઝલના ભાવ અને મજૂરીના વધતા ભાવને કારણે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. તેવા સમયે આ ટ્રેક્ટર ખેડૂતો માટે એક બચતનું સાધન બની રહેશે. રિપોર્ટર ભરત સુંદેશા સાથે મંતવ્ય ન્યૂઝ બનાસકાંઠા. સમગ્ર રાજ્યમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રસીને લઈને દહેશત ફેલાઈ છે. ખોટી અમાન્યતાઓને કારણે ગ્રામીણ લોકો રસી નથી લઈ રહ્યા ત્યારે ધોરાજીમાંથી પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે. ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામમાં માત્ર 5 લોકોએ જ રસી લીધી છે અને હજુ પણ રસી લેવાથી દૂર ભાગી રહ્યા છે. ગામના સરપંચ દ્વારા સમજાવવામાં પણ આવતા ગામના લોકો રસી લેવાની ના પાડી રહ્યા છે. બીમાર થઈ જાય છે માણસો અને આડેસર થાય છે, તાવ આવી જાય છે, માણસની મોત પણ થઈ જાય છે, એનાથી અમને ડર લાગે છે, તો અમે વેક્સિન નથી લેતા. અમારા દ્વારા પ્રયત્ન આરોગ્ય વિભાગ તરફથી, મામલતદાર સાહેબ તરફથી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી અમે 4-5 વખત પ્રયત્ન કરેલા પણ ગામ લોકો ઇનકાર જ કરે છે. એક ટેકનિકલ ખામીને કારણે આખું ગામ સરકારના લાભથી વંચિત છે. જી હા, સુરતનું માંગરોળ ગામ ટેકનિકલ ખામીને કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત છે. આવો જો અમારો આ અહેવાલ પાડાના વાંકે પખાલીને ડામ. સુરતનું માંગરોળ ગામ પીએમ આવાસ યોજનાથી વંચિત. વેબસાઇટ પર માંગરોળ ગામ ન હોવાથી ગ્રામજનો લાભથી વંચિત. ટેકનિકલ ખામીને કારણે ગામનું નામ વેબસાઇટમાં નથી. તંત્રમાં અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયામાં પ્રધાનમંત્રીની જ યોજનાના લાભથી ગરીબો વંચિત રહી ગયા છે. સુરતના માંગરોળ ગામની પ્રજા સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના આવી અને તેને આજે વર્ષો થયા, પરંતુ કોઈ ટેકનિકલ ખામીને કારણે વર્ષોથી માંગરોળ ગામની ગરીબ પ્રજા સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત રહી ગઈ છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક વેબસાઇટ બનાવવામાં આવી છે. આ વેબસાઇટ પર તમામ ગામોને ઉમેરવામાં આવ્યા છે. સરકારની આ વેબસાઇટ પર માંગરોળ ગામને જ વર્ષોથી બાકાત કરાયું છે.
वेबसाइट ऊपर वर्षों थी मांगरोड गाम नो नाम नहीं आता, गरीब लाभार्थियों वर्षों थी प्रधानमंत्री आवास योजना ना लाभ थी वंचित रही गया छे। आ बाबते गरीब लाभार्थियों द्वारा ग्राम पंचायत द्वारा कलेक्टर कचेरी तालुका कचेरी खाते रजूआत करी छे, परंतु आ समस्या नो वर्षों बाद पण कोई हल नहीं आता। मांगरोड गाम नी गरीब जनता तूटेला मकान मां ज रहेवा मजबूर बनी छे। ચોમાસા માં તો બધું પડી જાય એવું છે અમારું ઘર, ને બહુ તકલીફ માં રહીએ છે, મજૂરી માણસ છે અમે, નથી બની રહ્યા એની તપાસ કરતા મને એવું ખબર પડી છે કે પીએમ આવાસ યોજના જ્યારથી આવી ત્યારથી માંગરોળ ગામ અને પાનસરા ગામનો ઓનલાઈનમાં સમાવેશ થયેલો નથી, અને આ સમાવેશ ન થવાને કારણે આ લોકોના આવાસોના ફોર્મ ભરી શકાતા નથી। માંગરોળના ગરીબ પરિવારો જીવના જોખમે જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે। एक नानी खामी ने कारणे आजे वर्षो थी मांगरोड गाम नी गरीब प्रजा सरकार नी योजना ना लाभ थी वंचित रही गई छे। तंत्रनी बेदरकारी ना कारणे मांगरोड गाम मा प्रधानमंत्री आवास योजना थकी एक पण मकानो बन्या नथी। आ बाबते लाभार्थीओ तेमज स्थानिक आगेवानो द्वारा मांगरोड तालुका विकास अधिकारी ने रजूआत करवामां आवी हती, त्यारे मांगरोड तालुका विकास अधिकारी पण आ रजूआत ने गंभीरता थी लई जिला ग्राम विकास एजेंसी ने बे वखत पत्र लखवामां आव्यो हतो। એ સિવાય વિકાસ કમિશનર માં પણ પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જવાબ આવ્યો નથી, જેને કારણે માંગરોળ ગામના ગરીબ લાભાર્થીઓ તંત્રની આવી કામગીરીથી નારાજ છે। આવાસ પ્લસ એપમાં જ્યારે પણ આપણે ગામોની ઓનલાઈન એન્ટ્રી કરવાની હતી કે દરેક ગામમાં જે પણ આવાસ પ્લસના જે કામ થઈ રહ્યા છે એના વિશે એન્ટ્રી કરવાની આવતી હતી, તો જે તે સમયે જ્યારે દેખાવા જોઈએ જે ગામોની યાદી આવે એમાં જ આપણા તાલુકાના પાનસરા અને માંગરોળ એ બે ગામ દેખાતા જ ન હતા। એ બાબત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે ત્યારે ડિજિટલ ખામીને કારણે જ માંગરોળના 400થી વધુ ગરીબ પરિવારો સરકારની આવાસ યોજનાથી વંચિત રહી ગયા છે। એક તરફ તાલુકા કચેરી ખાતે આવાસ યોજના માટે 300 જેટલા ફોર્મ ભરાઈ પડ્યા છે, પરંતુ ટેકનિકલ ખામીને કારણે વર્ષોની જેમ હજુ પણ ગરીબોના આવાસો માટેના ફોર્મ તાલુકા પંચાયત કચેરીના ટેબલો ઉપર ધૂળ ખાઈ રહ્યા છે। એક નાની ટેકનિકલ સમસ્યાને કારણે વર્ષોથી ગરીબ પરિવાર એક ઘર માટે તડપી રહ્યા છે। નિર્મલ પટેલ, મંતવ્ય ન્યૂઝ, માંગરોળ, સુરત। સમગ્ર ગુજરાતના મહત્વના સમાચારો સાથે ગુજરાત રાઉન્ડઅપમાં હાલ બસ આટલું। દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com। નમસ્કાર।